નવસારીના ચીખલીના 27 લાખના મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે. ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા. દુકાનના પાછળના ભાગે દિવાલમાં બાકોરું પાડી ચોરી કરી હતી. મોબાઈલ સહિતની એસેસરીઝ અને રોકડની ચોરી કર્યા હતી. કુલ 147 જેટલા મોબાઈલ ફોનની કરવામાં આવી હતી ચોરી. આ ચોરીનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે. એવી છે કે એમના જે ભાટિયા કોમ્યુનિકેશન જે દુકાન આવેલી છે એમાંથી વિવિધ પ્રકારના મોબાઈલ પછી બીજા બધા સ્માર્ટવોચ એમ કરીને કુલ 147 જેટલા મોબાઈલો અને બીજી બધી ઇલેક્ટ્રોનિક સાધનો એ ચોરી ગયેલા હતા, જે કુલ મુદ્દામાં 29 લાખ જેટલાનો ઘરફોડ ચોરીમાં ગયેલ હોવાનું એમણે ફરિયાદ આપેલી હતી. જેના આધારે નવસારી જિલ્લા પોલીસ તરફથી જુદી જુદી ટીમો બનાવીને જે આ ગુનામાં પહેલાં સંડોવાયેલા એવા આરોપીની શોધખોળ કરવા માટેની ટીમો બનાવેલી, જે અનુસંધાને ગુજરાત રાજ્યમાં પણ આ બાબતે જાણ કરવામાં આવેલી, જેમાં અમદાવાદ ગ્રામ્ય LCB નાઓને એવી હકીકત બાતમી મળેલ કે એમના બાતમીદાર અને જે આ આરોપીઓ પકડાયેલા છે, એક રોનકભાઈ નાગરભાઈ ઝાલા, આસિફ રઝા અને રિયાઝ ઇસ્લામ, એ જે ત્રણ આરોપી પકડાયા છે એમના જ એક ફ્રેન્ડને આ મોબાઈલ અહીંથી ચોરી લઈ જઈ